ગીરસોમનાથ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલ ખારવા સમાજની મહિલાની હત્યા કરી લાશને કોથળામાં ભરી ફેંકી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ મહિલાની હત્યા સોનાના દાગીના માટે કરી હોવાની શંકાના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આ મામલે ખારવા સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી. તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં એકઠા થઈ મૌન રેલી યોજી હતી અને શહેરના મુખ્ય માર્ગ ઉપર કાળી પટ્ટી ધારણ કરીને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગઈ તારીખ 11ના રોજ એક માજી મંજુબેન આંજણી કરીને છે, એ ગુમ થયેલા, જે બાબતની તેના દીકરાઓએ તપાસ કરેલ ઘર મેળે, અને બીજા દિવસે 3:30 વાગે એટલે 12 તારીખે 3:30 વાગે બપોરના એ મિસિંગ જાહેરાત કરેલી. ત્યારે કીધેલું કે માજી પોતે બંદરંગવાડી તરફ શાકભાજી લેવા ગયા છે અને પરત નથી આવ્યા. એટલે આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તથા તેનો સ્ટાફ આ બાબતની શોધખોળ શરૂ કરી. એ દરમિયાન પોલીસને અને તેના સંબંધીને માહિતી મળતા એક કોથળો બાયપાસ રોડ ઉપર વેરાવળ સોમનાથ છે ત્યાં મળેલી આવેલ અને એની ઓળખ થતાં પોતાની માતા જો એવું મિસિંગ કરનાર વ્યક્તિ ભાવેશભાઈ છે અને દીકરાએ કહેલું. આ બાબતે તપાસ કરતા અને પીએમ બાબતે જરૂરી કાર્યવાહી કરતાં તેના ઉપરના ઘરેણા જોવામાં આવેલ નહીં. માજીએ ઘણા ઘરેણા પહેરેલ હતા. આ બાબતે વધુ પોલીસ દ્વારા તપાસ કરાવતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં, જેમાં જે શંકાસ્પદ રિક્ષામાં બે લોકો સાથે માજી બેસ્યા હતા એને ટ્રેસ કરવામાં આવે, એ શકમંદને ઉપાડીને પૂછપરછ કરતા આરોપી જે સંજયભાઈ બારિયા છે એ પોતે કબૂલ્યું કે આ વસ્તુનો અંજામ પોતે આપેલો છે. બારિયા છે એને પોતાનો રીસનો સિસોડો છે ત્યાં માજી અવારનામ ચા પાણી અને આના માટે આવતા રસ પીવા, એટલે થોડીક ઓળખાણ કરી અને ઘણા વર્ષોથી ઓળખે છે. એટલે માજી દર વખતે ઘરેણા પહેરે છે એને ખ્યાલ છે. એટલે પોતે એક માસ પહેલાં અર્ટિકા ગાડી લીધેલી અને એ ગાડીના 4 લાખ રૂપિયા દેવાના હતા. જે ગાડીના પૈસા દેવાના હતા એમાં મિત્ર પાસેથી પોતે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા ને એક દિવસમાં પરત કરવાના, પણ આને 2 દિવસ થઈ ગયા એટલે બીજે અને પોતે કરજમાં આવેલો એટલે બીજે ત્યાંથી પૈસાના સોર્સેસથી પોતાને પૈસા મળે એવું હતું નહીં. એટલે પોતે માજીને લઈ ગયો અને માજીને પગમાં દુખતું હતું એટલે કોઈ વૈદ્યને ત્યાં બતાવવા જવાનું હતું આવી વાત કરી. એટલે રિક્ષામાં તે કોમ્યુનિટી હોલ સુધી ગયેલા અને ત્યાં કહેલું કે મારી 4 વ્હીલ છે, માજી અહીંયા પૂડી જાય, હું તમને અથવા તો તમારી દીકરીને ઘરે જાઉં તો દીકરીને ઘરે દવાખાને જઈને તમને પેલું મૂકી આપીશ. એટલે પોતે પછી માજીને લઈ ગયો અને માજી પાસે પછી ઘરાણી કંઈ માંગણી કરી, એમાં વળછડ થઈ. એટલે માજી અવારનવાર એને કહેવા લાગ્યો કે ભાઈ મને ઘરે મૂકી જા, તું ક્યાં લઈ જશો. એટલે આને પોતાને એમ થયું કે આ વસ્તુ વધી ગઈ છે એટલે રોડ ઉપર એક ઓશીકું પીડ્યું છું એ લઈ અને પછી દરિયા કિનારે ગયો અને માજીને પાછળની સીટમાં ઓશીકાથી ડૂમો દઈ દીધો અને માજીને મૃત્યુ નિપજાવ્યું અને પોતે ઘરેણા લઈ અને પછી પરત થયેલો. એક્ઝેક્ટ સમય કેટલા વાગ્યા છે પણ 12 થી 1ના ગાળામાં પોતે દરિયા કિનારે લઈ ગયો એવું અમારું માનવું છે, છતાં પણ એક્સપર્ટ ઓપિનિયન જે આવે એના ઉપરથી ડિસાઇડ થશે. ઘરેણા ઉતારી પોતે જેમ આરોપીની કબૂલાત અને સ્ટેટમેન્ટ મુજબ એમ કહે છે કે પોતે મુથુટ ફાઇનાન્સમાં 4 બંગડી માજી જે પહેરી હતી તે 1,80,000 જેવામાં ગીરવા મૂકેલ છે અને તેના પૈસા લઈ અને જેના મિત્રને દેવાના છે એના પૈસા પણ પરત કર્યા છે અને બીજા ઘરેણા વેચ્યા હતા એમાંથી બુટી અને બીજી સર જેવી છે એના સોનીની દુકાને પોતે વેચેલ જેના પોતાને 18,000 રૂપિયા મળ્યા હતા. એ સિવાયના મંગલસૂત્ર ચેન અને બીજા પૈસા રોકડ પૈસા જે વધ્યા હતા એ પોતાની પાસે રાખેલાનું જણાવે છે. 392 અને હાલ 302 પૂરતું ફરિયાદ નોંધવામાં આવી છે, આગળ જરૂરી કલમનો ઉમેરો કરવામાં આવશે. તેની અટકમાં એક જ હતો. એક્ઝેક્ટ આપણે ટાઈમ માટે તમે આપણે કીધું છે કે એક્સપર્ટ ઓપિનિયન સિવાય તો આપણને ખ્યાલ નથી એક્ઝેક્ટ ક્યાં ટાઈમ એનું થયું છે. બાકી દરિયા કિનારે જે સ્મધરિંગ એને કહેવામાં, જેને આપણે ભાષામાં કહીએ કે ઓશીકું રાખીને પાછળની સીટમાં રાખીને ઉપર ચડીને સ્મધરિંગ કરવામાં આવ્યું છે. કોઈ ઇતિહાસ નથી, પોતે મા બાપનો એકનો એક દીકરો છે, એના મા બાપ પણ સિસોડામાં રસના ધંધામાં જોડાયેલા છે, પોતાને જમીન છે એવું કહે છે. સીસીટીવીનો સહાયથી જ આપણે આગળ વધ્યા છે તપાસમાં. જે રિક્ષામાં બેસ્યા છે એ સીસીટીવી દ્વારા જ પ્રસ્થાપિત છે, જે લાગ્યા છે નગરપાલિકા અથવા તો સરકાર તરફથી તેમજ પ્રાઇવેટ બધા સીસીટીવી પોલીસ દ્વારા ચેક કર્યો અને એનામાંથી જ આપણને ક્લુ મળેલો છે. ગુનો કાલે રાત્રે 1:30 વાગે દાખલ થયો. આપણે ડેડ બોડી મળે પછી પીએમ અને ઇન્ક્વેસ્ટની પ્રોસિજર કરીને જે જામનગર ફોરેન્સિક સાયન્સમાં મોકલાવ્યું છે ડેડ બોડી અને 1:30 વાગે દાખલ થયો. 392 અને 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આગળ જરૂરી કલમ ઉમેરવા છે. ટોટલ 10 તોલા સોના જેવું 2.5 લાખનો મુદ્દામાલ જેવાની પોતે લૂંટ કરેલું પ્રસ્થાપિત થાય છે. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે, હું વેરા સમાજ ખારા સમાજ પટેલ છું. અમારા સમાજના મંજુબેન જેનું એક છોકરાએ મર્ડર કરી લીધું એના માટે અમે આજે એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને
પોલીસે જે અમે ફરિયાદ કરી બીજા દિવસે જે જાણ થયા પછી તરત જ 2-3 કલાકની અંદર પોલીસે ગુનેગારને પકડી લીધા. એ બદલ અમે પોલીસનો પણ આભાર માનીએ છીએ. પરંતુ એક દુઃખની વાત સમાજમાં તો એ છે કે એક નોર્મલ બનાવમાં કે જે લાલચ એ બનાવમાં પોલીસ અમારી સમાજની દીકરી કહેવાય એનું મર્ડર કર્યું છે એ ખારવા સમાજ એને વિખોરી નાખે છે. કારણ કે આ આખા ગુજરાતમાં જોવો તો આ પહેલો બનાવ છે આવો. બાકી ઘણીવાર ચેન ઝડપને બધી થતી, હવે આજે એ લોકોની આ ગુનેગારોની એ પણ એટલી હિંમત વધી ગઈ છે કે ભાઈ મોટી ઉંમરના બૈરાઓને કિડનેપ કરી અને એને મર્ડર કરી દાગીના લૂંટીને એક ડેથ બોડી એક સાઈડમાં નાખી લઈ છે, એટલી હિંમત વધી ગઈ છે. એટલે એના માટે અમે એસપી સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા. એસપી સાહેબે ખૂબ સરસ રીતે અમને સાંભળ્યા અને એને એવું કીધું એસપી સાહેબે તો કે ભાઈ જીતુભાઈ હું અહીંથી બદલી થઈને જઈશ, છતાં જ્યારે ટ્રાયલ ચાલે છે ત્યારે તમે જોજો કે એક પોઈન્ટની એમાં છૂટ નહીં હોય. આ ગુનેગાર ગુનો કર્યો છે એને કડકમાં કડક સજા થશે, એને બચવા માટે કોઈ મોકો નહીં આપીએ. મેં પર્સનલી એમાં રસ લઈને રાતના 2:15 સુધી આમાં અભ્યાસ કર્યો છે એવી અમને ખાતરી આપી છે. એટલે પોલીસનો પણ અમે આભાર માનીએ છીએ.